हमारी सम्राट समाचार चैनल सब्सक्राइब करो, लाइक करो, कमेंट करो अने जोता रहो पड़े पड़ना दरेक प्रकारना समाचारों। આજે તળાજા શહેરમાં એબલ દ્વાર ખાતેથી ઇતિહાસ ગૌરવ અશ્વયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું। તળાજાથી સોમનાથ સુધીની અશ્વયાત્રા શરૂ કરવામાં આવી। ભાવનગર જિલ્લાના તળાજા શહેરના મહુવા ચોકડી ખાતેથી આજે અશ્વયાત્રા પ્રસ્થાન થઈ હતી। તળાજા શહેર તેમજ તાલુકાના વિવિધ ગામોમાંથી ઘોડે સવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અશ્વયાત્રામાં મોટી સંખ્યામાં ઘોડેસવારો તળાજાથી સોમનાથ જવા યાત્રાએ રવાના થયા હતા। આજે તળાજા શહેરમાં વીર એભલજી વાળાની પ્રતિમાને પુષ્પહાર ચડાવી વંદન કરી નવા સાંગાણા અંબિકા આશ્રમના ગાદીપતિ પૂજ્ય રમજો બાપુ દ્વારા આ ઇતિહાસ ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ ઇતિહાસ ગૌરવ યાત્રા સોમનાથ તરફ જવા રવાના થઈ હતી અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ઘોડેસવારો જોડાયા હતા। આ સમયે વિવિધ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ સાધુ સંતો રાજકીય સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તળાજાના આંગણે આજે પૂજ્ય રમજુ બાપુ આયોજિત યશ્વયાત્રા જે ગૌરવપૂર્ણ કહેવાય, તળાજા માટે ગર્વ સાથે ગૌરવ લેવા જેવી વાત હોય તો યશ્વયાત્રા। પહેલી વખત આ યશ્વયાત્રા જ્યારે હમીરજી ગોહિલ ત્યાં સોમનાથની સખાતે ગયા, પછી આજે ક્ષત્રિય યુવાનો અને અન્ય યુવાનો સાથે ઘોડેસવાર થઈ અને ત્યાં બાપુની પ્રેરણાથી જઈ રહ્યા છે, ત્યારે આપણે ગૌરવપૂર્વક કહી શકીએ કે આ ઐતિહાસિક યાત્રાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન અને બાપુના શરણોમાં વંદન અને આપણા આંતરરાષ્ટ્રીય કલાકાર શ્રી માયાભાઈની પ્રેરક ઉપસ્થિતિ અને એમના પણ શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે ખૂબ ખૂબ આભાર તળાજા તાલુકા ક્ષત્રિય સમાજ વતી હું માનું છું।